છેલ્લા 3 વર્ષોથી ચાલતા કપરા દુષ્કાળ સામે આ વર્ષે સારી એવી મેઘમહેર થઈ છે. ખાસ કરીને કચ્છના પશુધન પર સારી એવી મેઘમહેર થઈ છે, જેના કારણે આજ રોજ એક અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાતાતળાવ તાલુકા અબડાસા ખાતે અબડાસા તાલુકાના અબોલ જીવ બચાવ સમિતિ એવમ શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા મેઘ મહોત્સવ એવમ અભિવાદન સમારોહ યોજાયો. અબડાસા તાલુકાના અબોલ જીવ બચાવ સમિતિમાં છત્રસિંહ જાડેજા, ખેતશી માસ્તર તથા વિવિધ સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓ સમાજસેવાના સહયોગથી આ વિસ્તારની 51,000થી વધારે ગૌવંશને ભૂખમરાથી બચાવવામાં સફળતા મળી છે. ત્યારે આવા ખુશીના સમયની ઉજવણી સાથે જીવદયાના કાર્યમાં સહયોગ આપનાર એવા સૌ કોઈના અભિવાદન આપવા માટે ખાસ કરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગ્યાથી શ્રી વિષ્ણુ યાગ યજ્ઞથી કાર્યક્રમની વિધિવત રીતે શરૂઆત કરવામાં આવી હતી, જેમાં હોમ હવન શાસ્ત્રોક્ત દેવી દેવતાઓના પૂજન અર્ચન કરવામાં આવ્યા હતા. 10 વાગ્યા સુધી ચાલેલા યજ્ઞમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. હવન યજ્ઞ વિધિ બાદ ગૌમાતા પૂજન તથા રાતા તળાવમાં જળ પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રથમવાર એવું બન્યું કે સંત શ્રી વાલારામજીમાં આશ્રમ તમામ ગૌવંશને પણ મેઘલાડુ જમાડવામાં આવ્યા. પધારેલા તમામ દાતાશ્રીઓ સહયોગીઓના હસ્તે ગૌપૂજન એવમ ગૌમાતાઓને મેઘલાડુ જમાડ્યા બાદ 11 વાગ્યાથી દાતાશ્રીઓ માટે અભિવાદન સમારોહની શરૂઆત કરવામાં આવી. રમેશભાઈ ભાનુશાલી, જીટીવી ન્યૂઝ, નલિયા, કચ્છ. સુરત શહેરમાં નેશનલ હાઈવેથી 200 મીટરમાં આપણા શહેરમાં સૌ પ્રથમ સૌથી વિશાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, જેમાં આપના બિઝનેસનો વિકાસ કરવા માટે મશીનરી અને પ્રોડક્શન માટેની ખૂબ જ સરળ રીતે ઉત્પાદન કરવા માટે અહીંયાની જગ્યામાં અનુકૂળ આવે એવો પ્રોજેક્ટ એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. અમારા પ્રોજેક્ટમાં 5 કોમન પ્લોટ આપવામાં આવે છે, 40 ફૂટનો વિશાળ રોડ, વિશાળ એન્ટ્રી તેમજ એક્ઝિટ ગેટ, સમગ્ર પાર્કમાં સીસીટીવીની સુવિધા, ડ્રેનેજ લાઇન, આરસીસી રોડ તેમજ સ્ટ્રીટ લાઇટ. શોપિંગ સેન્ટર અને રમણીય વાતાવરણ વચ્ચેનો પ્રોજેક્ટ એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. ગિરનાર હોટલની પાછળ ટોલ પ્લાઝા પાસે નેશનલ હાઈવે નંબર 8, કામરેજ, સુરત.